नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे सेम पांच बीए गुजराती सीसी 507 भाषा परिचय अने गुजराती भाषानुं स्वरूप आपणे अगाउ आपणे जोई गया प्रश्नों एकम एक मां भाषा अने भाषानी लाक्षणिकताओ, भाषा एटले शुं, भाषानुं स्वरूप, भाषानी स्वरूपगत लाक्षणिकताओ। इमो आपणे मुद्दा जोई गया क मानव व्यवहारमां भाषानुं स्थान अने कार्य। हवे पछी बीजो मुद्दो जे छे ए भाषा अने मानव समाज। तो तमे जाणो छो, अगाउ पण हुं वात करी गई कि भाषा मनुष्य साथे संकळायेली छे अने ए मानव समाजमां केवी रीते उपयोगी छे तो ए आपणे जोईए। तो भाषा विषे विचार करता सौथी पहेली वस्तु ए ध्यानमां आवे छे कि आजना मानव समाज अने संस्कृतिमां भाषा केवुं महत्वनुं चावीरूप स्थान धरावे छे। कोई અકસ્માતથી કે સાપથી ભાષાનું આ સાધન માનવ જાતિ પાસે જો છીનવાઈ જાય તો આપણી શી દશા થાય? કે આપણે જરાય બોલી ના શકીએ તો આપણે એકબીજા જોડે અરસપરસ વ્યવહાર આપણો અટકી પડે એમ કહો, ચેષ્ટા કે ઈગતો દ્વારા આપણે થોડો વ્યવહાર ચલાવી શકીએ, પરંતુ તદ્દન પ્રાથમિક સ્વરૂપનો હોય। આપણે જે અત્યારે ધારો કે મારે પાણી પીવું છે દાખલા તરીકે, તો હું કહીશ કે મારે પાણી પીવું છે તો તમે તરત જ ગ્લાસ પાણીનો મને વ્યક્ત કરશો, પણ જો હું ચેષ્ટા દ્વારા ઈશારા દ્વારા તમને એવું કહીશ આમાં તો તમે સ્પષ્ટ એવું સમજી નહીં શકાય કે પાણીનો જે ઈશારો છે, મારે શરબત પણ પીવો છે અથવા તો કોઈ બીજી વસ્તુ જ્યુસ પીવો છે, તો આપણે એ સ્પષ્ટ નહીં કરી શકતા કે પાણી પીવું છે। એટલે ત્યાંનું લોકો જો ભાષા આપણે જે બોલી શકીએ એમાં સ્પષ્ટ ઉલ્લેખ થતો હોય છે કે પાણી પીવું છે, શરબત પીવો છે કે જ્યુસ પીવો છે, તો ભાષા છે તો આપણે સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ। આપણે હું પુસ્તક લખી શકું નહીં, તેમ વાંચી શકું નહીં, આપણે દૂર દૂરના સંદેશાઓ મોકલી પણ ન શકીએ, તો આપણે જો ભાષા ના હોય તો આપણે પુસ્તક પણ લખી શકતા નથી, આપણે સંદેશાઓ કોઈને મોકલવો હોય દૂર તો પણ નહીં મોકલી શકતા, કારણ કે જે બધું છે ભાષા દ્વારા છે। વહીવટદાર પોતાની ચેમ્બરમાં બેઠો બેઠો વહીવટ ચલાવી ન શકે, જ્ઞાન વિજ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી સચિત થઈ શકે નહીં, ટૂંકમાં વેપાર ઉદ્યોગ, રાજ્ય વહીવટ, શિક્ષણ, વૈજ્ઞાનિક શોધોનું અટપટું તંત્ર આખું તૂટી પડે। પણ ભાષા ના હોય તો આપણે જે વ્યવહાર અત્યારે કરી રહીએ, પૈસાનો વેપાર ઉદ્યોગો જે કરી રહ્યા છે, રાજ્ય વહીવટ કરી રહ્યા છે, શિક્ષણમાં જે વૈજ્ઞાનિક શોધોનું, આ બધું જ તંત્ર અટપટું થઈ પડે। અને આપણો ઘર વ્યવહારમાં પણ આપણે જોઈએ તો જે રીતે આપણે ઘર વ્યવહાર સરળતાથી વ્યવસ્થિત આપણે આયોજનથી ચલાવી શકીએ છીએ, એવું આપણે ભાષા ના હોય તો આપણે ચલાવી શકીએ નહીં। ઇતિહાસનું તો અસ્તિત્વ જ ના રહે, કેમ કે ઇતિહાસ બહુધા ભાષાના જ દસ્તાવેજોમાં સચવાયેલું હોય છે, એ નોંધપાત્ર છે। ભાષા માનવીની એક વિશેષતા છે કે પ્રાણીઓ પાસે આવી ભાષા નથી। જૂના સમયમાં કહેવાતું કે માણસ ડાપણ ધરાવી શકે છે અને એની વિશેષતા છે, કેમ કે બીજા પ્રાણીઓમાં વિચાર કરી શકાતા નથી કે સિદ્ધાંતો બાંધી શકાતા નથી, જ્યારે માણસ એવું કરી શકે છે કે વધારે સાચી રીતે આજે હવે એમ કહી શકાય કે માણસ બોલી શકે છે। તો એ આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણી જોડે ભાષા છે, એટલે જો આપણા જોડે ભાષા ના હોય તો આપણે પ્રાણીઓ જેમ અત્યારે જોઈએ કે પ્રાણીઓ કોઈ પણ સ્પષ્ટતા કે કશું એમને કરી શકતા નથી, એમ આપણે પણ કરી ના શકીએ, પણ આપણા જોડે ભાષા છે એટલે જ આપણે ડાપણ ધરાવીએ છીએ। કેમ કે માણસની બૌદ્ધિક સાંસ્કૃતિક બધી જ પ્રગતિમાં માણસ આજે જે કંઈ છે અને પ્રાણીઓ નથી તેમાં ભાષાનો ફાળો ઘણો જ મોટો છે, તો જે ગણો એ બધું જ આપણે પ્રાણી કરતાં આપણે ઉચ્ચ કક્ષાના છીએ, અત્યારે સમાજમાં ગણો કે પૃથ્વી ઉપર સૃષ્ટિ પર આપણું જે બોલબાલા છે એ બધી જ ભાષાના લીધે છે, અને તેથી જ આપણે ભાષા આપણો મોટો ફાળો રહેલો છે। એમ કહો આધુનિક સમયમાં માણસને ઓજારો બનાવનાર પ્રાણી તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ ભાષા જ માણસે શોધેલું સૌથી વધારે વિલક્ષણ ઓજાર છે। કે આપણે ઓજારો તો બનાવે, પણ આપણા પાસે જે ભાષા છે આપણે માણસે શોધેલું, એ ભાષાના લીધે જ આપણે આ ઓજાર સૌથી વિલક્ષણ ઓજાર તરીકે ઓળખે। બીજા ઓજારો એ ઓજારોને કારણે જ શક્ય બન્યા છે। ખોદવા કરવાના કામમાં આવતો દંડો અને એવા બીજા પ્રાથમિક સ્વરૂપના ઓજારોની વાત જવા દઈએ। આજના અટપટા ઓજારોનું નિર્માણ માનવ સંહાર અને શ્રમ વિભાજનની અપેક્ષા રાખે છે, જે ભાષા વિના શક્ય નથી। વસ્તુત ભાષા એક મોટું યાંત્રિક ઓજાર છે અને જે માનવ સંસ્કૃતિને શક્ય બનાવે
છે. તો ભાષા જે છે એ મોટું યંત્ર છે આપણા માટે, એ જ આપણું ઓજાર છે અને એટલે જ આપણી સંસ્કૃતિ શક્ય બની છે. એમ કહું આ રીતે આપણે જોઈએ તો ભાષાના ઉપયોગથી જ માણસે જગતના જીવોમાં અન્ય સ્થાન પ્રાપ્ત કરેલું છે. કે આપણે કોઈ પણ આપણું જે આપણે કોઈ ધારો કે મનુષ્ય છીએ આપણે, તો આપણા બધા જુદા જુદા બધાના નામ આપણે કહીએ તો ફટલાઈ ભાઈ વિપુલનું કામ છે દાખલા તરીકે, તો તરત જ વિપુલ આવશે. પછી આપણે કોઈ સંગીતાનું કામ છે તો સંગીતા કહીશું તરત આવશે. એ ક્યારે છે કે ભાષા છે તો આપણે નામ એનું પાડ્યું અને તરત જ આપણે એ વ્યક્તિને જેનું કામ છે એને બોલાવી શકીશું. નહીં જો આપણે ભાષા ના હોય ને આપણે બધાને કંઈ કામ છે આમ આવો પણ એ કેમ ઈશારાથી તો બધા વ્યક્તિઓ આપણી જોડે આવશે. કારણ કે ભાષાના લીધે જ આપણે એ વ્યક્તિને સ્પષ્ટ રીતે નામ દઈને આપણે આપણી પાસે એક વ્યક્તિને બોલાવીએ છીએ, બીજી બધી વ્યક્તિઓને આપણે ડિસ્ટર્બ કરતા નથી. બીજી વ્યક્તિઓ પણ સમજી શકે કે ખાલી સંગીતાને જ બોલાય છે, બધાને બોલાયા નથી. એવી જ રીતે ભાષા છે તો આપણે સ્પષ્ટતાથી વાત કરી શકીએ છીએ. જો ભાષા ના હોય તો આપણે સ્પષ્ટતાથી કોઈ વ્યક્તિને બોલાવી છે તો પણ આપણને અડચણ થાય છે. આ રીતે ભાષાનો ઉપયોગથી જ માણસે જગતના જીવોમાં અન્ય અન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક ભાષા વિજ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે માનવ જાતિ ભાષાનો ઉપયોગ કરવો શરૂ કર્યો ત્યારથી જ તે માનવ બનવા માંડી, તે પહેલાં નહીં. તો જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કર્યો ત્યારથી જ આપણે માનવ બન્યા છીએ એવું ભાષા વિજ્ઞાનીએ કહ્યું છે. અને ભાષા માનવ સંસ્કૃતિનું વિકાસનું એક પરિબળ છે તેમ એક ઘટક તત્વ પણ છે. ઇતર સંસ્કૃતિ તત્વોમાં ભાષાને ઘડે છે અને ભાષાથી જ ઇતર સંસ્કૃતિ તત્વો અને ભાષા પરસ્પરાવલંબી બને છે. તેમાંનું કોઈ બીજા વિના અસ્તિત્વ ધરાવી કે વિકસી શકીએ નહીં. સમગ્ર માનવ સંસ્કૃતિના બંને અંગભૂત છે. કે જે આ બધું ઘણું આપણે તો અત્યારે એ ભાષા વિના બીજું કોઈ આપણું અસ્તિત્વ નથી. ભાષા હતી તો જ આપણું અસ્તિત્વ છે અને એથી જ આપણે વિકાસ થયેલો જોવા મળે છે. માનવ જાતમાં પણ ભાષા કેમ વિકસી એમ લાગે છે કે માનવ સમાજના વિકાસ સાથે વ્યવહારના એક અર્થસમ માધ્યમ લેખે ભાષા અસ્તિત્વમાં આવી હશે. આ ભાષાએ પછીથી સામાજિક વિકાસમાં પણ ઘણો જ ભાગ ભજવ્યો છે. હવે આપણે જોઈએ તો ભાષા એ મનુષ્ય જાતિમાં જ કેમ આવી, પ્રાણીઓમાં કેમ નથી આવી, પક્ષીઓમાં કેમ નથી, એ પણ એક મોટો પ્રશ્ન છે. તો આપણે જોવા જઈએ તો આમ ભાષા વિકાસ અને માનવનો સામાજિક વિકાસ પરપલંબી ઘટનાઓ છે. માણસ જાતને ભાષા સાંપડી એ રીતે કદાચ એક મોટામાં મોટી અને મોટામાં મોટા પરિણામો લાવનારી ઘટના હતી. ભાષા માનવ સમાજની જ સર્જક છે અને સમાજમાં રહેવાનું એ પરિણામ છે. નવો જન્મેલા બાળકને સમાજથી અળગો કરી અને એકલો રાખો તો એ નક્કી જ જો જીવશે તો એ ચાલતો શીખશે, એ જ રીતે પણ એ નક્કી છે કે એ બોલતા નહીં શીખે એટલે એના સમાજની પ્રાણિકાગત રીતે પ્રમાણે વિચારોનું સંક્રમણ કરતો નહીં શીખે. હવે આપણે જોઈએ છીએ કે જો કોઈ મનુષ્ય તમને વાત કરેલી છે અગાઉ કે કોઈ બે બહેનો હોય અને એકને જંગલમાં મૂકીને એકને સમાજમાં મૂકી એક જ દિવસે જન્મેલી બંને બાળકીઓને, તો જે સમાજમાં જે બાળકી રહી એ આપણા જેવું વર્તન કરશે અને જે જંગલમાં મૂકી છે એ પ્રાણીઓના જેવા લક્ષણો ધરાવતી એ રીતનું વર્તન કરશે. તો આ રીતે એનું જેનું જે રીતે કેળવીએ એવું એનું ઘડતર થતું હોય છે. આ રીતે ભાષા એક સામાજિક સંસ્થા કે માનવ સંસ્થા છે. અન્ય માનવ સંસ્થાઓ જેવી કે કુટુંબ પેઠે તે સર્વવ્યાપક છે, છતાં પ્રજાએ પ્રજાએ અને સ્વરૂપ જુદું છે અને એ જ પરિવર્તનીય નથી. ભિન્ન ભિન્ન આવશ્યકતાઓ ઊભી થતાં જ એ અન્ય પ્રજાઓની અસર થતો એ પરિવર્તન પામે છે. હવે નંબર 3, તો માણસ ભાષા મેળવે છે સમાજમાંથી. એ રીતે માણસ માટે સાહજિક કે કુદરતી ચીજ નથી. કુદરતે આપેલી કેટલીક ઇન્દ્રિયોનો ઉપયોગથી માણસ ભાષા બોલે છે. એ ઇન્દ્રિયો પણ કુદરતને ભાષા બોલવા માટે નિર્મેલી ઇન્દ્રિયો નથી. મુખનું અને મુખના અવયવોનું મુખ્ય કામ તો ખોરાક ચાવવાનું, ઢીલો કરવાનું, એક રસ કરવાનું, નાનકડું મુખ કામ શ્વાસોશ્વાસ લેવાનું છે વગેરે. તેમ છતાંય માણસે આ ઇન્દ્રિયોને ભાષા બોલવા માટે જ કેળવી છે અને કામમાં લીધી છે. એ પણ માણસની વિશેષતા છે કે આપણી એક વિશેષતા એ છે મોટી કે આપણે મોઢાથી તો ચાવવાનું બોલવાનું એવું કામ કરી શકે છે પણ જે આપણે ભાષા બોલીએ છીએ એ આપણી એક વિશેષ કામગીરી આપણે કરી છે. એમ કહું કોઈ પણ માણસ મુક્ત માનવ બાળકને પોતાના અવયવોને એ ભાષાનું ઉચ્ચારણ કરતા કરી શકે છે એમ ભાષા તંત્રને આત્મસાત પણ કરી લે છે. એટલું જ નહીં પણ
બાલ્યાવસ્થામાં માણસ ભાષા જે સામગ્રી બહારથી મેળવે છે તેનાથી ઘણી વધારે સામગ્રી પોતે પછીના જીવનકાળ દરમિયાન પણ બહાર મૂકીએ છે। માણસનો ભાષા વપરાશ આ રીતે સર્જનાત્મક હોય છે અને એનો અર્થ એ થયો કે ભાષાનું અસ્તિત્વ અને ભાષા વ્યવહારમાં માનવ બુદ્ધિનું અમુક પ્રકારની સજ્જતા પર અવલંબિત છે અને એ જ સજ્જતા નૈસર્ગિક અને સમાજમાંથી મળેલો ધર્મ નથી। હવે આપણે જોઈએ તો માનવ ભાષા અને માનવ સમાજ એ ખૂબ જ પરસ્પર સંકળાયેલો છે, એનાથી જ આપણો વિકાસ થયેલો છે। આ સૃષ્ટિનો વિકાસ જે ગણો અત્યારે એના લીધે ભાષા દ્વારા જ આપણે જોવા મળે છે। હવે આપણે એની સાથે જોઈએ તો છેલ્લો મુદ્દો કે ભાષાના વિવિધ કાર્યો, તો ભાષાના વિવિધ કાર્યોમાં એક જોઈએ તો ભાષા કેવી વિવિધ પ્રકારની કામગીરીઓ બજાવે છે એનો વિચાર કરીએ ત્યારે ભાષા આપણા જીવનમાં કેટલી વણાયેલી છે તેનો ખ્યાલ આવે છે। ભાષાની સૌથી પહેલી અને મુખ્ય કામગીરી તો અલબત્ત અવગમન અને સંક્રમણ કે સંદેશા વ્યવહાર કોમ્યુનિકેશનના માધ્યમ તરીકેની છે। તો આપણે જોઈએ તો આપણે જે અત્યારે વાતચીત કરીએ છીએ, હું બોલું છું તમે સાંભળો છો, એ ક્યારે શક્ય છે કે જ્યારે ભાષા છે ત્યારે। જો ભાષા ના હોય તો હું ગમે તેવું અત્યારે શું બોલું તમને સી રીતે સમજાઈ શકું, એ જ એક તો પહેલાં તો મોટો પ્રશ્ન થઈ પડે। પણ આ કોમ્યુનિકેશન એ જ એક ભાષાનું પહેલો તો મોટું કાર્ય છે કે આપણે જે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ એ માધ્યમ તરીકે તો એ ભાષા દ્વારા આપણે કરી શકીએ છીએ। આપણો પરસ્પરનો જે સઘળો વ્યવહાર એ ભાષા પર જ આધારિત છે। મને પાણીની તરસ લાગી હોય તો હું બીજી વ્યક્તિને હું એ ભાષા દ્વારા સૂચવી શકું છું અને મને પાણી લાવી આપે છે। આથી જ એક ભાષા વિજ્ઞાન કહે છે કે એક માણસને ઉદ્દીપન થાય અને બીજો એના માટે કંઈક ક્રિયા કરે એ ભાષાને કારણે શક્ય બને છે। તો કોઈ પણ વસ્તુ હોય તો મારે જરૂર છે, તો મારા પેલા ટેબલ ઉપર ડસ્ટર પડ્યું છે તો એ ડસ્ટર મારે જરૂર છે, પણ જો ભાષા છે તો હું કહીશ કે તમને કે જા પેલું ટેબલ ઉપર ડસ્ટર પડ્યું છે તે લેતો આવે। ભાષા ના હોય તો હું તમને ઇશારાથી ચોક પડ્યો છે, ડસ્ટર પડ્યું છે, બોલપેન પડી છે, પણ તમને એ ખ્યાલ નહીં આવે કે બેન કઈ વસ્તુ માગે છે, એટલી તો ખબર પડશે કે ટેબલ ઉપર વસ્તુ પડી એ બેન માગ્યું, પણ કઈ વસ્તુ માગે છે એ ખબર ના પડે। એ ક્યારે ખબર પડી કે જ્યારે ભાષા છે તો હું તમને સ્પષ્ટ રીતે કહીશ કે મને ડસ્ટર જોઈએ છે તો તમે ડસ્ટર મને લઈને આવશો, પણ એ ક્યારે શક્ય છે કે ભાષા છે તો। આમ તો મુખના ચાળા, અનુકરણાત્મક ક્રિયાઓ, ઊંચો નીચો અવાજ, ચેષ્ટાઓ ઇત્યાદિ દ્વારા તેમજ પદાર્થોને અમસ્તા હાથમાં આમ તેમ પકડીને આપણે બીજી વ્યક્તિને કેટલુંક સૂચવી શકીએ છીએ, એટલે કે આ બધા જ પણ સંદેશા વ્યવહારના માધ્યમો તરીકે કામ આપે છે, પરંતુ એમની કામગીરી અત્યંત મર્યાદિત છે। મારે ઓફિસના અમુક કબાટમાં, અમુક ખાનામાં રહેલા અમુક ખોખામાંથી કોઈ ચોક્કસ ચીજ જોઈતી હોય અને હું ઓફિસમાં બેઠો હોઉં તો ચેષ્ટા દ્વારા કદાચ બધું જ સૂચવી શકું, પરંતુ ઘેર બેઠા એ હું કેવી રીતે કહી શકું? ભાષા જે કંઈ કહેવું હોય તે કરકસરથી, ચોકસાઈથી અને સ્ફૂટ રીતે કહી શકે છે। કે જો ભાષા આપણા જોડે છે તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે કબાટમાં આ વસ્તુ આ જગ્યાએ અહીંયા પડી છે, પણ જો ભાષા ના હોય તો આપણે સ્પષ્ટ રીતે એ વસ્તુને આપણી ઓળખ આપી શકતા નથી। વળી વસ્તુ કે ઘટના જે સ્થળ સમયમાં અસ્તિત્વ ધરાવતી હોય તેનાથી ભિન્ન સ્થળ સમયમાં ભાષા દ્વારા એના વિશે વાત કરી શકાય છે। ગુપ્ત સામ્રાજ્યની હું આજે વાત કરી શકું છું, મેં કે સાંભળનારને એ જોયું ન હોય, છતાંય સ્થળ સમયની આવી હેરફેર ભાષાના માધ્યમમાં જ શક્ય છે અને એને કારણે ભાષા સંદેશાઓ આપણે બીજી વ્યક્તિ મારફત પણ મોકલાવી શકીએ છીએ। ભાષાના માધ્યમમાં રહેલી હેરફેરીની આ સગવડને કારણે જ આજનો અટપટો માનવ વ્યવહાર શક્ય બન્યો છે। વિદ્વાન ભાષા વિજ્ઞાન ફિલ્ટર કહે છે કે તેમ શ્રમ વિભાજન અને તે સાથે માનવ સમાજની સમગ્ર કાર્યવાહી ભાષાને આધારિત છે, કે આ બધું જે આપણે કરી રહ્યા છીએ તે ભાષાને આધારે જ છે। જો માનવ સમાજમાં ભાષા ના હોય તો આપણે આ બધો જ વ્યવહાર, બધું જ જે છે એ બધું અટપટું થઈ જાય અને આટલી ઝડપથી આપણે કામ કરી શકીએ નહીં। ઉપરાંત ભાષાને લિપિબદ્ધ કરી શકાય છે, દ્રશ્ય સંકેતોમાં મૂકી શકાય છે, એથી જ ભાષા સંદેશાઓને સાચવી શકાય છે। એમની હેરફેર ભાષા બોલનાર વિના પણ કરવાનું શક્ય બને છે। આ રીતે ભાષા સામાજિક વ્યવહારનું એક સમર્થન સાધન બની ચૂક્યું છે, એટલા સુધી કે કોઈ પણ માનવ સમાજમાં જોડાયેલો કે સંધાયેલો રહે છે તે ભાષાને કારણે જ
આપણે સમાજમાં રહીએ છીએ, આપણે બોલીએ છીએ, તો બધું જ એ સમાજમાં રહેવાનું કારણ ભાષા છે. ભાષા વગર આપણે એ કશું કરી શકીએ નહીં. સંદેશા વ્યવહારનો હેતુ માટે ભાષાનો ઉપયોગ એનો લાક્ષણિક ઉપયોગ છે. કોઈપણ માણસ બીજાને શું કહેવાનું ન હોય અને એ પોતાની જાત સાથે બબડે ત્યારે હાસ્યાસ્પદ ગણાય એવો પણ સંભવ છે. જો આપણે આપણી વાત કોઈને પહોંચાડવાની ન હોય તો આપણી ભાષા બહુ ઝડપથી હાસ્ય પામવા લાગે છે, એટલે કે અભિવ્યક્તિ કે અવગમનની ક્ષમતા ગુમાવી બેસે છે. આમ છતાંય સંક્રમણના હેતુ માટે ભાષાનો જ જે ઉપયોગ છે તેને આનુષંગિક ભાષાના બીજા પણ વિશિષ્ટ ઉપયોગ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે બીજો છે તો ભાષાનો મુખ્ય ઉપયોગ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે હોવા છતાંય માણસ ઘણીવાર પોતાની જાતની અભિવ્યક્તિ કરવા માટે પણ ભાષાનો ઉપયોગ કરે છે. કે આપણે જે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તે એ કેવી રીતે કરીએ છીએ, તો કોઈ સાંભળતું હોય તો તેમના પ્રતિભાવો બહુ જાજી ચિંતા કર્યા વિના પોતાની લાગણીઓ અને વિચારો એ ભાષાના પૃથ્થકરણ કરે છે. ભીસાયેલા બાળકને એકાંત બબડતા એની લાગણીઓની કેવી અભિવ્યક્તિ હોય છે, તેમ એકલા બેઠા હોઠ ફફડાવતો માણસ ઇટલીમાં તો રસ્તા પર એકલા બોલતા જતા માણસ પણ મળે. આમ ભાષાનો ઉપયોગ કેળવ જાત માટે વિચારની અભિવ્યક્તિ કરવાના હેતુથી કરતો હોય છે. ઘણીવાર માણસને ખરેખર કંઈ મહત્ત્વનું કહેવાનું ન હોય અને માત્ર પોતાની નજરમાં અને બીજાઓની નજરમાં પોતાની જાતને સ્થાપવાના હેતુથી, પોતાનું મહત્ત્વનું કે વ્યક્તિ સિદ્ધ કરવાના હેતુથી એ ભાષા પ્રયોગ કરતો હોય એમ પણ બને. ટૂંકમાં ભાષા સંક્રમણથી અલગ એવા અભિવ્યક્તિના સાધન તરીકે પણ કામગીરી બજાવે છે. હવે જોઈએ તો આપણે અમૂર્ત વિચારોને અને લાગણીઓને ભાષા વ્યક્ત કરી શકે છે. તો જોઈએ આપણે આ મુદ્દો, અમૂર્ત વિચારોનો એ લાગણીઓ છે એ ભાષા દ્વારા વ્યક્ત થાય છે. તો એનું કારણ એ છે કે એમાં યાદચ્છિક રીતે જે ઘડાયેલા જે તે અર્થ વ્યક્ત કરવા નિર્માયેલા સંકેતો હોય છે. અને અહીં પણ ભાષાની ક્ષમતા બીજા બધા માધ્યમો અને ચેષ્ટાઓ વગેરે કરતાં ઘણી બધી વધારે છે. કેમ કે ભાષા સંકેતોની સમૃદ્ધિ છે અને નવનિર્માણની પણ સગવડ છે. પરિણામે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને નવા ઉદ્ભવતા ભાવો અને વિચારો મનમાં સંકુલ આઘાત પ્રત્યાઘાતોને પણ ભાષા દ્વારા વ્યક્ત કરવાનું બની શકે છે. ભાષા આપણા ચિત્ત વ્યવહારો સાથે કેટલી બધી ઘનિષ્ઠતાથી સંકળાયેલી છે એ માત્ર વિચારો વ્યક્ત કરવાનું સાધન નથી, વિચાર પ્રક્રિયાને સહાયરૂપ થનારું તત્વ પણ છે, કદાચ એ વિચાર કરવાનું સાધન પણ હોય. કેમ કે ભાષા માથા વિના ચિંતા ચિત્ત વ્યાપારને ખરેખર વિચાર કહેવાય. કેમ કે તે પ્રશ્ન છે, કંઈક નહીં તો અસ્પષ્ટ ભાવ કે વિચારને સ્પષ્ટ આકાર આપવા માટે તો ભાષા આવશ્યક છે. અને આ જ રીતે માણસના ચિત્ત વિકાસનું એક મહત્ત્વનું પરિબળ છે અને એમાં શંકા નથી. આ જ રીતે આપણે જોઈએ તો ભાષા જે રહી એ ત્રીજી કામગીરી તે છે કે એ તાત્વિક વૈજ્ઞાનિક અભિવ્યક્તિના વાહન તરીકે પણ તે જ્ઞાન સાધન તરીકેની પણ છે. તો જગતમાં આપણે અવલોકન અનુભવને એના વિશે આપણે બાંધેલા વિચારોને એને આપણે બીજા સાધનોથી કરેલી પરીક્ષાને આપણે ભાષા દ્વારા વ્યક્ત કરીએ છીએ. તો આપણે કંઈક હોય તો આપણા જે વિચારો હોય એને બાંધી બીજા સાધનો કરીને આપણે એ રીતે વ્યક્ત કરીએ ભાષાને આપણે. પણ અહીં ભાષાની લિપિમાં સગવડ મળેલી છે તેના લાભ તરત ધ્યાન ખેંચે છે. એ સગવડને લીધે અમુક વ્યક્તિઓ પ્રજાએ પ્રાપ્ત કરેલું જગતનું વિશેષ જ્ઞાન પછી આપતી અને અનેક પેઢીઓ સુધી પહોંચાડી શકાય છે. તો આપણે જે આ લિપિબંધ જે ભાષા રહી એ આપણે એ ભાષાનું જ્ઞાન આપણે એક પેઢી પછી બીજી પેઢી એમ સચવાઈને આપણે પેઢીઓ સુધી આ એનું જ્ઞાન આપી શકીએ છીએ. એ ક્યારે આપી શકીએ છીએ કે જ્યારે ભાષા છે અને એ ભાષા લિપિબદ્ધ આપણે લખીને સારા પુસ્તકો છપાઈને અને એ પુસ્તકો આપણે એક પેઢી બીજી પેઢી સચવાઈને એકબીજાને જ્ઞાન આપી શકીએ છીએ એ ભાષા દ્વારા શક્ય છે. એ રીતે તત્વ વિચાર અને વિજ્ઞાનના વિકાસની એક પરંપરા પણ ઊભી થાય છે. જે જ્ઞાન સિદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિ
માનવે હાંસલ કરી છે તેમાં ભાષાનો પરોક્ષ અને બહુ મહત્વનો ફાળો પણ છે. આપણી પાસે જો ભાષા અને લિપિ જૂંટવાઈ જાય તો આ બાબતમાં આપણે કેટલી દરિદ્ર બની જઈએ અને કદાચ આદિ માનવ સમાજની અવસ્થાઓ પહોંચી જઈએ. જો આપણા જોડે ભાષા ના હોય તો આપણે પાછા આદિ માનવની જે સ્થિતિ રહી એ સ્થિતિમાં આપણે આપણો સમાજ જતો રહે. ભાષા આપણને જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે એમ કહેવું પૂરતું નથી, એવું એક અભિપ્રાય છે. જે જગત વિશેનું આપણું દ્રષ્ટિબિંદુ આપણે જે ભાષા બોલતા હોઈએ તેનાથી સંપૂર્ણપણે નિયત થયેલું ન હોય તો પણ તે ભાષાના માળખાથી સારી રીતે રંગાયેલું તો હોય છે જ. દાખલા તરીકે એક ભાષા બરફના કે રંગના જેટલા અને જે પ્રકાર ભેદ કરે તેટલો તે પ્રકારે બીજી ભાષા કરતી નથી. ભાષાની ચોથી નોંધપાત્ર કામગીરી તે સાહિત્યના માધ્યમ તરીકેની છે. આપણે રસસર્જનલક્ષી કામગીરી જે કહી શકીએ છીએ એ આ કામગીરી અભિવ્યક્તિ અને સંક્રમણને કામગીરી સાથે ઘાટ રીતે સંકળાયેલી છે. જો આપણે આ કામગીરી અભિવ્યક્ત ના કરીએ, સંક્રમણ ના થઈએ તો આ કામગીરી અટવાઈ જાય. તેથી જો પૃથ્થકરણ કરવું મુશ્કેલ છે, પરંતુ સાહિત્યમાં ભાષા એક વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ છે એ તો તરત જ ધ્યાનમાં આવે એવું છે. સાહિત્યનો સર્જક ભાષાના નાદ અને લયના તત્વોનો કામમાં લે છે અને ભાષાની અર્થસંદિગ્ધતાનો લાભ પણ ઉઠાવે છે, તથા ભાષાની અને તે દ્વારા અનુભવની એક સંરચના સિદ્ધિ કરે છે. અહીં લાગણી કે અનુભવનું સંક્રમણ થતું હોવા છતાંય સંરચના એક સંરચના તરીકે પણ આપણે આસ્વાદી શકીએ છીએ. જેમ કે એક વૃક્ષના વ્યવહારિક હેતુની ભૂલ લઈ જઈએ અને આપણે રૂપરંગને અને સૌંદર્યને માણીએ છીએ, વ્યવહાર અને શાસ્ત્રમાં પણ આપણે જો ભાષાનો જ જે જાતનો ઉપયોગ કરીએ છીએ તેનાથી આ જુદી જાતનો ઉપયોગ છે. વ્યવહાર કે શાસ્ત્રમાં ભાષાનો પ્રયોગ સંદેશા કે વિચારની આપ લેની અનુલક્ષી થાય છે અને સાહિત્યમાં રસ સૌંદર્ય પણ અનુલક્ષીએ છે. પછી પાંચમા મુદ્દો કે ભાષા આ મુખ્ય ઉપયોગમાંથી ફલિત થતાં એની આજુબાજુના કેટલાક ઉપયોગો પણ નોંધાવી શકાય છે. કેમ છો, મજામાં? જે શ્રી કૃષ્ણ વગેરે ઉદ્ગારો સદા માણસો કશો સંદેશો વ્યવહાર કરતા હોતા નથી, પરંતુ એક જાતના હૃદય સંવાદના સાધન હોય છે અને સમાજની સંબંધની ગાંઠ મજબૂત બનાવતું હોય છે. જો આ ભાષા છે તો આપણે કેમ છે, મજામાં છે એમ આપણે કહી શકીએ. પણ ભાષા ના હોય તો આપણે કોઈ વ્યક્તિને બોલાવી છે એને આપણા વિચારો કહેવા છે તો એ કહી શકીએ નહીં. એ જ રીતે મંત્રોચ્ચાર આપણો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભાષા રમતના ઉપયોગમાં પણ આવે છે. અમુક પ્રકારની બાળ કવિતામાં ભાષાની રમત જ હોય છે. ભાષા જવાબદારીઓ પણ ઊભી કરતી હોય છે અને કાર્યનું સ્થાન લેતી હોય છે. મુસ્લિમ સમાજમાં હું છૂટાછેડા આપું છું એટલો શબ્દોથી છૂટાછેડા અસ્તિત્વમાં આવી જાય છે અને હું મારી સંપત્તિ ભાષામાં આપું છું એવા વૈદિક રીતે થયેલા લખાણપાત્રથી સંપત્તિનો ફેરબદલો થઈ જાય છે. જાહેર ખબર કરનારાઓ ભાષા દ્વારા જ માત્ર હકીકતો રજૂ કરતા નથી, માલ લેવા આપવાનો પ્રેરે છે અને ભાષા આમ કાર્યપ્રેરણા પણ કરે છે. આ જ રીતે આપણે જોયું કે ભાષા થોડા શબ્દોમાં કેટલું બધું કામ કરી જાય છે. એટલે કે ભાષાનું એટલું બધું કાર્ય જે જોઈએ એ કાર્યપ્રેરણા આપણને આપે છે અને ભાષા આ વિવિધ ઉપયોગો અને અસાધારણ કાર્યશક્તિ પણ આપણને પ્રગટ કરતી જોવા મળે છે. તો ભાષાનું આપણે જોઈએ તો ભાષા અને માનવ સમાજ અને ભાષાના વિવિધ કાર્યો એ આ પ્રશ્ન આપણે આટલો જોયો. હવે આના પછી આપણે જોઈશું કે ભાષાના વિવિધ અર્થો એ પછીના લેક્ચરમાં આપણે ચલાવીશું. બસ અસ્તુ.